વિધાનસભા બેઠક આણંદ જિલ્લાની મહત્વની બેઠક છે. વર્ષ 2008માં નવા સીમાંકનના કારણે અસ્તિત્વમાં આવેલી આંકલાવ બેઠક ઉપર હાલ કોંગ્રેસના અમિત ચાવડા એમએલએ છે. છેલ્લા 4.5 વર્ષમાં ધારાસભ્ય તરીકે અમિત ચાવડાએ કેવી કામગીરી કરી તપાસીએ એમએલએનું રિપોર્ટ કાર્ડ બોલે છે. આણંદ જિલ્લાની આંકલાવ વિધાનસભા બેઠક આંકલાવ અને આણંદ તાલુકાના વિસ્તારનું સમાવેશ થાય છે. વર્ષ 2008ના નવા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી આંકલાવ બેઠક ઉપર કોંગ્રેસનું પ્રભુત્વ છે. હાલ કોંગ્રેસના અમિત ચાવડા આંકલાવના એમએલએ છે. અમિત ચાવડાએ એડીઆરના અહેવાલ પ્રમાણે વર્ષ 2007ની ચૂંટણીમાં રૂપિયા 6.96 લાખની મિલકત જાહેર કરેલી, તો વર્ષ 2012ની ચૂંટણી સમયે રૂપિયા 80.58 લાખની મિલકત જાહેર કરેલી. વર્ષ 2007થી 2012ના 5 વર્ષના ગાળામાં અમિત ચાવડાની કુલ મિલકતમાં રૂપિયા 73.61 લાખનો વધારો, એટલે કે 1057% વધારો નોંધાયો છે. અમિત ચાવડા વર્ષ 2012માં ભાજપના જસવંત સોલંકી સામે 30,319 મતથી જીત્યા હતા. ચૂંટણી જીતવા અમિત ચાવડાએ વિસ્તારમાં પ્રાથમિક સુવિધા અને યુવાનોને રોજીરોટી માટેના વચનો આપ્યા હતા. 4.5 વર્ષે અમિત ચાવડાએ કેટલા પૂરા કર્યા પોતાના ચૂંટણી વચનો? 100% ઘરોમાં વીજળીકરણ કરી શક્યા છે. તમામ વિસ્તારોમાં પીવાના પાણીની સુવિધા કરી શક્યા છે. સાથે સાથે જે મુખ્ય રસ્તાઓની સાથે અંતરિયાળ વિસ્તારમાં જે પરા વિસ્તાર છે, ખેડૂતોને ઉપયોગી થાય, લોકોને ઉપયોગી થાય એવા મોટે ભાગના પરાઓમાં રસ્તાઓ પણ અમે પાકા બનાવી શક્યા છે. સાથે સાથે અમારા યુવાનોને રોજગારલક્ષી માર્ગદર્શન મળે એટલા માટે આઈટીઆઈની મંજૂરી પણ કરાવી છે અને એનું મકાન પણ અત્યારે બનવા જઈ રહ્યું છે અને આવનારા સમયમાં એનો પણ લાભ મળવાનો છે. અમિત ચાવડાએ પોતાના વિસ્તારમાં કરેલા વિકાસ અંગે અનેક દાવા કર્યા છે, પણ વિસ્તાર વિકાસની શું છે હકીકત જોઈએ. જ્યારે ચૂંટણી આવે છે ત્યારે ધારાસભ્યની દ્રષ્ટિએ ચૂંટણીના ડંકામાં વાયદા કરે છે કે રોજગારી અપાવીશું, યુવાનોને નોકરીની તકો અપાવીશું, પરંતુ જોવા જઈએ તો ચૂંટણી દરમિયાન જ આ બધા વાયદા થાય છે. ચૂંટણી બાદ ધારાસભ્ય દેખાતા પણ નથી અને રોજગારીની તો વાત પણ નથી કરતા. અમિત ચાવડાને પોતાના મત ક્ષેત્રનો વિકાસ કરવા અને ધારાસભ્ય તરીકેની ભૂમિકા ભજવવા માટેનો શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ મળેલ છે, પણ સ્થાનિક સ્તરે યુવાઓ રોજગાર માટે માંગ કરી રહ્યા છે. આંકલાવ વિધાનસભા મત ક્ષેત્રના નાગરિકોને પોતાના ધારાસભ્યને શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ પ્રાપ્ત થયો તે બાબતથી ખુશી છે, એટલે જ તો પોતાના ધારાસભ્ય અમિત ચાવડા પાસેથી અપેક્ષાઓ પણ વધુ છે. સૌ પહેલા તો હવે ગુજરાતની અંદર 182 ધારાસભ્યમાંથી જેને શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે જે એવોર્ડ મળ્યો એના પરથી જ ખ્યાલ રાખવો જોઈએ કે સામાન્ય વ્યક્તિનું જીવન કેવું છે, ગામડાની અંદર કઈ નળીઓની અંદર કેવા કેવા રસ્તા બનાવવા, સામાન્ય વ્યક્તિને કેવા પ્રકારની જરૂરિયાત છે, લાઇટ, પાણી, મકાન, એ નાની નાની બાબતોમાં હંમેશને માટે અમિતભાઈ ખાસ ધ્યાન આપેલું છે. આંકલાવ વિધાનસભા મત ક્ષેત્ર વિસ્તારમાં ગટરની મુખ્ય સમસ્યા નાગરિકો સહન કરી રહ્યા છે, જે બાબતે સ્થાનિકોમાં મોટા પાયે રોષ છે. સ્થાનિક સ્તરે પાણીની સમસ્યા તીવ્ર છે, જેનાથી વિશેષ તો મહિલાઓ પરેશાન છે. અત્યારે જો મહિલાઓને પ્રશ્ન એટલા બધા છે કે પાણીની કામગીરી પણ એમની બરાબર છે નહીં, ગટરોને લઈને પ્રશ્ન ઘણા ઊભા થાય છે, પાણીને લઈને પણ ઘણા પ્રશ્ન ઊભા થાય છે. વોટ લેવા આવી જાય છે, મત લેવા આવી જાય છે, પણ કશું કરતા નથી. અમિત ચાવડાના વિકાસ કાર્યો સામે નાગરિકોની ફરિયાદ છે, પણ અમિતભાઈએ પોતાના પ્રયાસ થકી વિસ્તાર વિકાસમાં અનેક પહેલ કરી છે. યોજનામાં બધું આ પાણીની ટાંકીનું છે, આરોગ્ય કેન્દ્ર છે એમનું છે બનાવ્યું છે, આ બ્લોક પેમેન્ટનું છે, આ અમુક બીજું પાણીનો પુરવઠાનું છે, મોટરનું પછી ટાંકી નવી બહુ કમ કરાઈ છે. અમિત ચાવડાએ પોતાના વિસ્તારમાં ધારાસભ્ય તરીકેની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ કર્યો. સ્થાનિક સ્તરે જાહેર આરોગ્ય અને પ્રાથમિક સુવિધા બાબતે ધ્યાન રાખી વિકાસ સાધ્યો છે. સ્થાનિક નાગરિકો અમિત ચાવડાને 10 માંથી 7 માર્ક્સ આપે છે. અમિત ચાવડાએ કરેલી કામગીરીને સ્થાનિકો બિરદાવે છે, સાથે સ્થાનિકોની ધારાસભ્ય તરીકે અમિત ચાવડા માટે બહુ અપેક્ષા પણ છે. આ કારણે વર્ષ 2017ની ચૂંટણી અમિત ચાવડા માટે રસપ્રદ જંગ બની રહેશે. આણંદથી વિમલ પટેલ સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.